4 Widyardi Mitro Jai Swaminarayan Dorang Saat Bisa Ibu Dirati 4 Now Pano Wadu 4 Biar Etina Lekak Cie Pramir Darji Mitro Piala Bagi Ter Apa yang Lekakmu Cie Jiwan Kawan Anani Kutio Enak Bisa Apa yang Mana Karin Buat તમને તે છતાં પણ આપણે ફરીવાર જોઈ લે જન્મ ઈસવીસન 1945 લેખકનો જન્મ થયો છે ઈસવીસન 1945 માં તેમનો જન્મ થયો છે પણ કયા ગામમાં થયો છે તો પંચમહાલ જિલ્લાના ઉંદરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો પ્રવીણ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના ઉંદરા તાલુકાના મહેલ ગામમાં તેમનો જન્મ થયો તેમનું નામ આખું જોવા જઈએ તો મિત્રો પ્રવીણ સનીલાલ દરજી તેમનું પૂરું નામ પ્રવીણ સનીલાલ દરજી એવું થાય છે તેમને કવિતા નિર્માણ વિવેચક ચરિત્ર અનુવાદ સંપાદન બાળ સાહિત્ય એમ સ્વરૂપોનું તેમણે અર્પણ કરેલું છે લીલા પ્રણામ ઘાસના ફૂલ વેણુરવ દાતા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધો આપેલા છે મિત્રો આ પાનો પાનો છે એક પાનનો પ્રકાર જોવા જઈએ પાનનો પ્રકાર લલિત નિબંધ થાય પાનો આરો એ પાઠનો પ્રકાર જોવા જઈએ તો કયો છે લલિત નિબંધ છે પાઠનો પ્રકાર બારોવાળો પાઠનો પ્રકાર લલિત નિબંધ હવે જોઈએ મિત્રો કે લલિત નિબંધ કેટલા સંગ્રહો છે ગાતા ઝરણોના સંગ્રહમાંથી લેવામાં આવેલા આ લલિત નિબંધમાં તેમણે બાનું સુરેખ ચિત્ર અંકિત કરેલું છે બા સાથે વાળો પણ તેમની વિશિષ્ટ ગદ્ય શૈલીને કારણે એકદમ જીવંત બની ગયો છે બા એટલું જ નહીં બાના એટલું જ જીવન ચરિત્રનું નહીં પણ સાથે સાથે બાના વાડાનું પણ એકદમ એવું ચિત્રણ કરેલું છે કે સાક્ષાત જીવંત હોય બાળો એવું લાગે છે ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ રીતે વણાઈ ગયો છે એ પણ અહીં આપણે અનુભવી શકીએ અહીંથી મિત્રો આ આપણે આટલું લેખકનું જોયું ત્યાર પછી આપણે શરૂઆત કરીએ છીએ પાઠ બાને હવે 75 વર્ષ થયા છતાં પણ બાને 75 વર્ષ લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં બા જીવી છે એવું જ કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂંઢવા ન દે હવે મિત્રો આપણે જે કે વિરોધી શબ્દ છે વિરોધી વિરોધી શબ્દ નિરંતર ઉદ્યોગ એટલે ઉદ્યોગ પ્રવૃત્તિ થાય મિત્રો એનો અર્થ થાય પ્રવૃત્તિ ઉદ્યોગનો અર્થ પ્રવૃત્તિ પ્રવૃત્તિ નિરંતર ઉદ્યોગ એટલે પ્રવૃત્તિ શું કહે છે બાને 75 વર્ષ થયા હોય તેમ લાગે નહીં કહે છે લેખક કહે છે કે બાને 75 વર્ષ થયા એમ લાગે નહીં કેમ બાને પિતાજીનું અવસાન થયા છતાં પણ બા ક્યારે પોતાના ચહેરા પર નિરાશ થઈ નથી સાથે સાથે બા એક ઉદ્યોગ છે નિરંતર ઉદ્યોગ છે લેખક કહે છે બા માટે શબ્દ વાપરવો હોય તો જાજરમાન બા નીચી પેટી દળીની મજબૂત બાધાની શું કહે છે બા માટે શબ્દ વાપરવો હોય તો જાજરમાં બા તરીકે ઓળખવામાં આવે છે કેમ તે નીચી જે દળી છે અને મજબૂત પાટાવાળી હોવાના કારણે તે એકદમ દગદાર લાગે છે બાનો જીવન રસ કયો કયા મૂળિયામાંથી પોષક મેળવતી તે આજે પણ કાળની તડકી છાળી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકે
मित्रों आपने रूढ़ी प्रयोग कहा जी रूढ़ी प्रयोग रूढ़ी प्रयोग ताड़ी की छायड़ी जो दूसरा मटाई सू जो वा रूढ़ी प्रयोग का जो है ताड़ी की छायड़ी जो भी तो यानो अर्थ था सुख दू जो वा दशका पूर्वे बापूजी नो अवसान थता मारा जीवन नो तोतिक भोग तूटी पड़ो हतो हूँ धारतो तो के हवे बा भागी पड़वानी पाचेक वर्ष माण कदाच जीवे तो पण अंदर थी तूटी गई फसे सूका गाछनी पत्तीनी जेम आम तेम फफड़ाती रहेशे पण ना एवं कशुं ज बन्यु नहीं बा समय ने जीवी गई जीती गई હૃદયના ભંડારિયામાં આથુની બધી જ ખારાક અને જખમોને ભરી દીધા પોતાના કામતા વ્યક્તિત્વને આડકવા દીધું નહીં પિતાજીની વાત નીકળતા શુભનો અતિરેક થતા બાની આંખ ભીની થઈ જતી અવાજ તરણાઈ જતો આ બધું તારા બાપા હોત અને નજરો નજ જોતા હોત તો કેટલા ખુશ થતા દુખિયારો જીવ સુખ જોવા ન પામે મને મૂઈને શું કામ જીવાડી બસ પછી બાદ થઈ જતી મિત્રો કહે છે કે બા જ્યારે બાપુજીનું લેખક કહે છે જ્યારે બાપુજીનું અવસાન થતું થયા પછી બા ભાગી પડશે એવું મેં વિચાર્યું હતું પણ ખરેખર બા ક્યારે ભાગી પડે નહીં જ્યારે જ્યારે વાડાના વિષયનું વર્ણન આવે છે વાડા વિશે વાત કરે છે ત્યારે લેખક બા લેખકને કહે છે કે જ્યારે જો તારા બાપુ જીવતા હોત તો આ વાડો જોઈને કેટલા ખુશ થા અને કોઈ મને એકલાને મૂકીને ગતી રહ્યા દુખિયારા જીવને લઈ લીધો અને મને એકલાને મૂકીને છોડીને ગતા રહ્યા મને શા માટે જીવાડી મને પણ લઈ લીધી વાત તો કેટલું સારું એમ રડતા રડતા પછી આગળ થપ થઈ જાય છે અને આગળ પોતાનું શરૂઆત કરે છે જીવન પછી કહે છે બા વીતી ગયેલા દિવસોને રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભા તો રહે છે પણ ત્યાં ઝડપથી નીકળી જાય છે નિરંતર નવી કેળીની કેળી કેળીનો અર્થ થાય મિત્રો શબ્દ કેળી રસ્તો કેળીનો અર્થ થાય રસ્તો શોધે એટલે નવી નિરંતર એટલે દરરોજ પ્રકૃતિ જે કરે નવો નવા રસ્તા શોધે છે બાપ ક્ષણે ક્ષણે પોતાના પાસે હિસાબ લે છે બાપ ક્ષણે ક્ષણે મિનિટે મિનિટે સેકન્ડે સેકન્ડે પોતાની પાસે હિસાબ લે છે શું કરવું શું ના કરવું શા માટે કરવું તે ઉગાડો પણ લે છે બીજા કરે કે ન કરે એનું કામ તો કર્યા જ કરે કર્મ અને ધર્મ તેણે એક જ કરી મૂક્યા છે બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બાબતો મનમાં આમને આ ઉમટી આવે છે મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ છે કે બાર પોતાનો ધર્મ અને કર્મ એક જ કરે છે કેમ બીજા શું કરે છે બીજા શું ના કરે એ ચાલતા નથી પણ પોતે કર્મ અને ધર્મ બંને એક જ માને છે આ બાનો જીવન સ્ત્રોત છે મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ આખા જીવનની અંદર જોઈશું